नमस्कार विद्यार्थी मित्रों, टीवाई बीए में नवलिका ना उद्भव अने विकास नु जे पेपर आपणे भणी रह्या छीए एमां आजे जे मुद्दानी वात करवानी छे ए नवलिका अने लघु नवल ना स्वरूप विषय अने केटलीक एनी साम्यता अने भेद विषय वात करवानी छे। हवे टूंकी वार्तानुं स्वरूप जे छे ए आपणे विगते भणी गया, अथवा तो एना विषयनी वात जे छे ए आपणे मोटा भागे स्पष्ट थई गई छे। अने हवे अहीं टूंकी वार्तानी साथे आ मुद्दामां जे बीजुं स्वरूप छे ए लघु नवलनुं छे। तो लघु नवल ना स्वरूपथी पण तमे बधा ज परिचित छो, कारण के SY માં तमे लघु नवलનું સ્વરૂપ અને એની જે કૃતિ આપણે ભણી અખે પાત્ર એના વિશે આપણે બરાબર અત્યારે એ સ્વરૂપની વાત કરી હતી। એટલે ફરી એકવાર આપણે અહીં લઘુ નવલના સ્વરૂપની લાક્ષણિકતાઓ વિશે વાત કરી અને પછી જ આપણે આ મુદ્દામાં આગળ વધીશું। એટલે આમ જુઓ તો ટૂંકી વાર્તા, લાંબી ટૂંકી વાર્તા અને લઘુ નવલ આ ત્રણેય જે સ્વરૂપો છે એ એકબીજા સાથે ઘણી બધી સમાનતાઓ ધરાવે છે અને એકબીજામાં આ ત્રણેય સ્વરૂપના લક્ષણો જે છે એ કેટલીક વાર ભળી જતા હોય એવું પણ આપણને લાગે છે। એટલે તેમ છતાં આ સ્વરૂપો જે છે એ સ્વતંત્ર સ્વરૂપો છે એ પણ આપણે ચોક્કસપણે જાણીએ છીએ। એટલે લઘુ નવલનું જે સ્વરૂપ છે એ આમ જુઓ તો એ ટૂંકી વાર્તા કરતાં એ રીતે એના વિષય નિરૂપણની દ્રષ્ટિએ અને ખાસ કરીને વિષયનો એનો જે વ્યાપ છે એની દ્રષ્ટિએ એ સૌથી પહેલાં તો જુદું પડે છે। એટલે ટૂંકી વાર્તા જે છે એમાં રહસ્ય ગર્ભ ક્ષણનું આલેખન છે, જ્યારે લઘુ નવલ જે છે એ મનુષ્ય જીવનની મહત્ત્વની ભાવ પરિસ્થિતિનું આલેખન કરે છે। એટલે એવી સામાન્ય પરિસ્થિતિ નહીં, પણ એ મનુષ્ય જીવનની એવી સક્ષમ ભાવ પરિસ્થિતિ હોવી જોઈએ। એટલે સ્ટોક સિચ્યુએશનનું આલેખન લઘુ નવલના સ્વરૂપમાં થાય છે અને એટલા માટે એ ટૂંકી વાર્તાથી પહેલાં જ વિષય અને એના નિરૂપણમાં આ રીતે જુદી પડે છે। એટલે લઘુ નવલમાં એક સંકુલ ભાવ સંવેદનોની ક્ષમતા ધરાવતી એકાદ એવી વિશિષ્ટ પરિસ્થિતિ સર્જી એ પરિસ્થિતિમાં મુકાયેલા મનુષ્યના જીવન અને એના મનોગતનું મર્મ દર્શન કરાવવાનો લઘુ નવલ કથાકારનો ઉદ્દેશ્ય હોય છે। એટલે આપણે સાચા સમણા પણ ભણી ગયા એની પહેલાં અખે પાત્ર ભણી ગયા, તો એમાં આપણે જોઈએ છીએ કે આ બંને પાત્રો જે છે એ ચોક્કસ એક જીવનની એક પરિસ્થિતિ પર આવીને પહોંચ્યા છે। એ કંચનબા હોય કે પછી સાચા સમણાનો મથુર હોય, એની સામે એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સામે એ લડી રહ્યો છે। એ એના જીવનની કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી, પણ એનું જીવન બદલી દેનારી એવી સક્ષમ ભાવ પરિસ્થિતિ છે અને એ સિચ્યુએશનમાં જે રીતે એ સિચ્યુએશનમાંથી જે રીતે પસાર થઈ રહ્યો છે એની સામે એ જે રીતે માનસિક સંઘર્ષ અનુભવે છે, જે ખેંચતાણ અનુભવે છે, એનું આલેખન લઘુ નવલ કથાકાર લઘુ નવલમાં કરતો હોય છે અને એટલા માટે લઘુ નવલને ચરિત્ર પ્રધાન સ્વરૂપ પણ કહેવામાં આવે છે। જે પ્રકારનું ચરિત્રનું આલેખન અથવા તો ચરિત્રના માનસનું આલેખન લઘુ નવલ કથામાં ઊંડાણપૂર્વક થાય છે અને એક ચરિત્રની આસપાસ જ આ સ્વરૂપ જે છે એ વિકાસ પામતું હોય છે અને એના કારણે એ ટૂંકી વાર્તાથી આ રીતે જુદું પડે છે। એટલે ટૂંકી વાર્તામાં પાત્રની રહસ્ય ગર્ભ એક માત્ર ક્ષણ છે અને એક ક્ષણ જ સર્વોપરી હોય છે,
જ્યારે અહીં લઘુનવલમાં મનુષ્ય જીવનની મહત્વની સક્ષમ ભાવ પરિસ્થિતિનું આલેખન કેન્દ્રમાં હોય છે અને અહીં એક મુખ્ય પાત્રની આ સક્ષમ ભાવ પરિસ્થિતિ આલેખાય છે અને જેના કારણે એનું જીવન જે છે એ બદલી જતું હોય છે. એટલે આ રીતે બંને સ્વરૂપોમાં આ વિષયની બાબતમાં એ સૌથી જેને કહીને કે સૌથી પહેલો અને આ એક દેખીતો તફાવત છે. બીજું એ કે વિષય નિરૂપણ અને પાત્રની દૃષ્ટિએ જોઈએ તો પણ ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે અને ટૂંકી વાર્તાની જે ગતિ છે એ કેન્દ્ર તરફની ગતિ છે. એટલે ગમે ત્યાંથી ટૂંકી વાર્તાકાર જે છે એ ટૂંકી વાર્તાનો આરંભ કરે, એનો ઉપહાડ કરે, પણ અંતે તો એને કેન્દ્ર તરફ જવાનું છે. જ્યારે લઘુનવલમાં કેન્દ્રથી પરિઘ તરફની ગતિ છે. એટલે આ એક બીજો મહત્વનો તફાવત છે. એટલે આ રીતે આ સ્વરૂપો જે છે એ એકબીજાથી આ રીતે ભેદકતા ધરાવે છે. એટલે લઘુનવલ જે છે એમાં મુખ્ય પાત્રની જે આંતરિક ભાવ સૃષ્ટિ છે એનો મુખ્ય ભૂમિકાએ આલેખન કરવામાં આવે છે. એટલે અહીં આમ જુઓ તો પાત્રો, જે ગૌણ પાત્રો આવે છે અન્ય, એ પણ આ મુખ્ય પાત્રની જે આંતરિક ભાવ સૃષ્ટિ છે એને આલેખવામાં મદદગારની ભૂમિકાએ આવે છે. એ ગૌણ પાત્રોની જે પાત્રગત લાક્ષણિકતાઓ નું આલેખન કરવાનો ઉદ્દેશ્ય લઘુનવલ કથામાં નથી હોતો. એવી રીતે ટૂંકી વાર્તામાં પણ જે પાત્રો આવે છે એ આ રીતે જે પાત્રની રહસ્ય ગર્ભ ક્ષણ છે એનું આલેખન કરવામાં મદદરૂપ થાય એ રીતે આવતા હોય છે. પણ ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે એ પાત્ર પ્રધાન સ્વરૂપ નથી. એ આમ જુઓ તો એના કેન્દ્રમાં આ રહસ્ય ગર્ભ ક્ષણનું આલેખન છે. એટલે અહીં એક પ્રભાવ જેને કહીએ કે એ પ્રભાવની એકતા જે છે, યુનિટી ઓફ ઇમ્પ્રેશન, એનું મહત્વ છે. અથવા તો એ જે ટૂંકી વાર્તા આનું જે રહસ્ય છે એ અંત સુધી જળવાઈ રહેવું જોઈએ. અને આપણે જોયું કે આની પહેલાંના વિડીયોમાં લાંબી ટૂંકી વાર્તા અને ટૂંકી વાર્તા વિશે વાત કરતા સમયે કે અહીં ભાષા પણ એવી રીતે લાઘવપૂર્ણ રીતે આલેખાવી જોઈએ. એવી રીતે લઘુનવલ કથામાં પણ ભાષાનો વિનિયોગ ટૂંકી વાર્તાની જેમ લાઘવપૂર્ણ રીતે જ થવો જોઈએ. એટલે કેટલીક વાર લઘુનવલનું સ્વરૂપ જે છે એ કેટલાક લક્ષણો નવલકથાના સ્વીકારે છે તો કેટલાક લક્ષણો જે છે એ ટૂંકી વાર્તાના સ્વીકારે છે. એટલે આ સ્વરૂપ એવું છે કે જે જેને કહીએ કે ભાવની સઘનતા વગેરે એની દ્રષ્ટિએ ટૂંકી વાર્તા સાથે સમાનતા ધરાવે છે. જ્યારે પાત્ર પ્રસંગો વગેરેના આલેખનની દ્રષ્ટિએ એ નવલકથા સાથે સમાનતા ધરાવે છે. એટલે બંને સ્વરૂપો ના કેટલાક લક્ષણો આ સ્વરૂપે સ્વીકાર્યા છે. બીજું એ કે ટૂંકી વાર્તાનો અંત જે છે એ નિશ્ચિત અંત છે. એટલે એનો બીજો કોઈ અંત આપણે કલ્પી ન શકીએ એ પ્રકારની નિશ્ચિતતા ટૂંકી વાર્તાના અંતમાં છે. જ્યારે લઘુનવલ નો અંત જે છે એ ખુલ્લો હોય છે. એટલે લઘુનવલ કથા જે છે એ ખુલ્લા અંતવાળી છે. એમાં તમે એકથી વધારે
એમાં વિકલ્પોને અવકાશ છે. એ પ્રકારની નવલિકા અથવા ટૂંકી વાર્તા જેવી ચુસ્તતા અંતની બાબતમાં લઘુનવલમાં નથી. અને બીજું કહ્યું તેમ જે લઘુનવલ કથાનું સ્વરૂપ છે એ ચરિત્ર પ્રધાન સ્વરૂપ છે, જ્યારે ટૂંકી વાર્તામાં એ પ્રકારની ચરિત્ર પ્રધાનતા નથી. એટલે આ સૌથી પહેલાં જે આપણે આ બંને સ્વરૂપો વચ્ચેનો ભેદ જોયો. એટલે આ રીતે લઘુનવલનો જે રચનાપિંડ છે એ એક ચરિત્રની આસપાસ આકાર પામતો હોય છે, અને એ એક ચરિત્રના આંતર અને બાહ્યને સૂક્ષ્મ રીતે સંકુલ જે એની માનસિકતા છે એને સમગ્ર ભૂમિકાએ આલેખવાનો પ્રયત્ન લઘુનવલમાં થતો હોય છે, અને એ રીતે એ ટૂંકી વાર્તા કરતાં જુદી પડે છે. અને બીજું આપણે આગળ વાત કરી કે આ બંને સ્વરૂપો એવા છે કે જે ભાષાના ઘટકને એક રીતે પ્રયોજે છે. એટલે બંનેમાં ભાષાનો વિનિયોગ જે છે એ લાઘવ પૂર્ણ રીતે થાય છે. નવલકથાની જેમ અહીં ભાષાનો વિસ્તારી પ્રયોગ નથી, અહીં કથન વર્ણન અને સંવાદનો વિસ્તાર પૂર્વક પ્રયોગ થતો નથી, પરંતુ અહીં કથન વર્ણન અને સંવાદ અથવા તો પરિવેશનું નિરૂપણ જે છે એ લાઘવપૂર્ણ અને સાંકેતિક હોય છે. એટલે એ દ્રષ્ટિએ આ બંને સ્વરૂપો એકબીજાને મળતા આવે છે. તો ઉપર વાત કરીએ એમ કે આ બાબતમાં, અંતની બાબતમાં, વિષયની બાબતમાં અને ગતિની બાબતમાં આ બંને સ્વરૂપો જે છે એકબીજાથી જુદા પડે છે. હવે આપણે જે વાત કરવાની છે એ આ લઘુનવલનું સ્વરૂપ જે છે એ આમ જો તો આપણે ઘણીવાર વાત કરી છે કે અર્વાચીન સાહિત્યના આરંભમાં પશ્ચિમ સાહિત્યનો પ્રભાવ જ્યારે ગુજરાતી સાહિત્ય પર પડ્યો ત્યારે કેટલાક મહત્ત્વના સ્વરૂપો, ખાસ કરીને ગદ્યમાં જે આપણને નવા પ્રાપ્ત થયા, એ બધા જ આ સ્વરૂપો છે. જેમ કે નવલિકા છે, લઘુનવલકથા છે, નવલકથા છે, નિબંધ છે વગેરે સ્વરૂપો જે છે એ પશ્ચિમના પ્રભાવ હેઠળ ગુજરાતી સાહિત્યમાં આરંભાયા અથવા તો અવતર્યા. અને લઘુનવલ પણ એ જ પ્રકારનું પશ્ચિમમાંથી અવતરેલું સ્વરૂપ છે નવલિકાની જેમ જ. તો જેમ નવલકથા જેટલી પ્રસિદ્ધિ આ સ્વરૂપને નથી મળી, જેમ ટૂંકી વાર્તા જેટલી પ્રસિદ્ધિ લાંબી ટૂંકી વાર્તાને નથી મળી, એમ નવલકથા જેટલી પ્રસિદ્ધિ લઘુનવલકથાને નથી મળી. પણ એકદમ લાંબી ટૂંકી વાર્તા જેવી લઘુનવલકથાની પરિસ્થિતિ નથી. લાંબી ટૂંકી વાર્તાના પ્રમાણમાં લઘુનવલકથાનું જે સ્વરૂપ છે એ ગુજરાતીમાં વિશેષ પ્રમાણે ખેડાયું છે, અને એટલા માટે આ જે સ્વરૂપ છે એને સ્વાયત્તતા પ્રાપ્ત થઈ છે અને સ્વતંત્ર રીતે એ અભ્યાસને પાત્ર પણ બનેલું છે. એટલે નરેશ વૈદ જેવા અભ્યાસીએ લઘુનવલ સ્વરૂપ વિશે વિગતે અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ ઉપલબ્ધ કરાવી આપ્યો છે. એટલે આ સ્વરૂપ જે છે અત્યારે વિશેષ પ્રમાણમાં ખેડાઈ રહ્યું છે અને અનેક એના નમૂનાઓ પણ આપણને પ્રાપ્ત થયા છે. એટલે પશ્ચિમથી આપણે વાત શરૂ કરવી હોય, કારણ કે આ સ્વરૂપ જે છે એ પશ્ચિમમાંથી અવતરેલું છે, એટલે પશ્ચિમમાં જે મહત્ત્વના લઘુનવલ કથાકારો છે એમને આ સ્વરૂપને પ્રસિદ્ધ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અને એવા સાહિત્યકારો છે ગ્યુથે, કોનરેડ, હેનરી જેમ્સ, હેમિંગવે, વિલિયમ ફોકનર, એન્ટન ચેખોવ. એન્ટન ચેખોવની વોર્ડ નંબર 6 છે એ જાણીતી અને જેને કંઈક પારિતોષિક મેળવેલી લઘુનવલ કથા છે. તો
હેમિંગવેની પણ બહુ જ જાણીતી જે લઘુ નવલકથા છે ઓલ્ડ મેન એન્ડ ધ સી, એના એ નેટના સિલેબસમાં પણ છે આપણે ગુજરાતી સાહિત્યમાં. એટલે આ બધી જ જે પારિતોષિક વિજેતાઓ કૃતિઓ જે આ સ્વરૂપની પ્રસિદ્ધિ ને દર્શાવે છે, તો આલ્બેર કેમ્યુની આઉટસાઇડર, હરમાન હેઝની સિદ્ધાર્થ વગેરે બહુ જ સફળ લઘુ નવલો આપણને પશ્ચિમમાંથી પ્રાપ્ત થઈ છે, જે આ સ્વરૂપની પ્રસિદ્ધિ ને સૂચવે છે. એટલે પશ્ચિમના પ્રભાવે આ સ્વરૂપ ગુજરાતીમાં આવ્યું અને એની પહેલાં કેટલીક લાંબી કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ અને જેને આપણે લઘુ નવલ સાચા અર્થમાં કહેવી હોય એ પ્રકારની લઘુ નવલો આપણને પન્નાલાલ પાસેથી પ્રાપ્ત થઈ. અને વડામણા આ સંદર્ભે ખૂબ જાણીતી લઘુ નવલ છે પન્નાલાલ પટેલની. અને એના સિવાય ગુજરાતીમાં પન્નાલાલ પાસેથી બીજી જે લઘુ નવલો પ્રાપ્ત થઈ એમાંની સાચા સમણા છે ફકીરો છે, પાછલે બારણે છે. તો એના પછીના મહત્ત્વના લઘુ નવલ કથાકાર છે મોહમ્મદ માકડ, એમની પાસેથી જે આપણને સફળ કહી શકાય એવી લઘુ નવલ પ્રાપ્ત થઈ હોય તો રજત રેખ, નથી હું નારાયણી, અસીમ પડછાયા જેવી મોહમ્મદ માકડે આપણને સફળ લઘુ નવલો આપી. ત્યારબાદ બિંદુ ભટ્ટ પાસેથી અખે પાત્ર પ્રાપ્ત થાય છે, જે પણ પારિતોષિક વિજેતા કૃતિ છે. અને ત્યારબાદ યત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ જેમની પાસેથી સફળ લઘુ નવલ કૃતિઓ પ્રાપ્ત થઈ હોય એવા સર્જક છે રઘુવીર ચૌધરી, એમની પાસેથી વેણુ વત્સલા, તેડાગર, લાગણી, પક્ષઘાત અને નષ્ટ જાતક નામની સફળ લઘુ નવલ કૃતિઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જેને કહીએ કે ટેકનિકના પ્રયોગની બાબતે જે સફળ કૃતિઓ પ્રાપ્ત થઈ છે અને જે માણસના ઊંડાણો, એના હૃદયના ઊંડાણોને તાગવાનો પ્રયત્ન જે કૃતિઓમાં છે એ પ્રકારની સફળ કૃતિઓ આપણને આધુનિક યુગમાં પ્રાપ્ત થાય છે. અને જે ઇન્ટર મોનોલોગ, આંતરચેતના પ્રવાહ વગેરે જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ સફળ રીતે આ નવલકથામાં, સોરી આ લઘુ નવલકથાઓમાં થયેલો છે અને એ પ્રકારની કૃતિ આપણને પહેલી પ્રયોગાત્મક કૃતિ પ્રાપ્ત થાય છે શ્રીકાંત શાહ પાસેથી અસ્થિ, અને ત્યારબાદ મુકુંદ પરીખ પાસેથી પ્રાપ્ત થાય છે મહાભિનિષ્ક્રમણ, અને રાધેશ્યામ શર્મા પાસેથી ફેરો. સુરેશ જોશી આ બાબતે ખૂબ જ પ્રયોગશીલ એવા સર્જક રહ્યા છે અને એમની પાસેથી આપણને બે સફળ લઘુ નવલ કૃતિઓ પ્રાપ્ત થાય છે. આમ તો એમની બંને કૃતિઓ નવલકથા અને લઘુ નવલકથા આ બંને રીતે બહુ ચર્ચાસ્પદ રહી છે. એટલે છિન્ન પત્ર અને મરણોત્તર એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, અને ત્યારબાદ કિશોર જાદવ પાસેથી નિશાચક્ર. આ બધી જે લઘુ નવલ ની સફળ કહી શકાય એ પ્રકારની કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે અને એ કૃતિઓ દ્વારા ગુજરાતી જે લઘુ નવલ કથા સાહિત્ય છે એ સમૃદ્ધ બન્યું છે. એટલે આ જે આપણે વાત કરી કે પશ્ચિમમાંથી અવતરેલું જે લઘુ નવલનું સ્વરૂપ છે એ ગુજરાતીમાં આ જે સર્જકો છે પન્નાલાલથી માંડીને કિશોર જાદવ સુધીના એ બધા સર્જકો દ્વારા એને સફળતા પ્રાપ્ત થઈ છે. એટલે આ રીતે આપણે વાત કરી કે ટૂંકી વાર્તા અને લઘુ નવલના સ્વરૂપની બાબતમાં કઈ રીતે સામ્યતા છે અને કઈ રીતે આ સ્વરૂપ જે છે એ એકબીજાથી ભેદકતા ધરાવે છે. એટલે પાત્રલેખન હોય કે વિષય નિરૂપણ હોય કે ભાષા પ્રયોજન હોય કે સંઘર્ષ હોય એ બધાની દૃષ્ટિએ ઘણીવાર આ બંને સ્વરૂપોમાં સમાનતા છે, પણ અંતની બાબતમાં હોય, એક પાત્રના પ્રધાનની બાબતમાં હોય એટલે ચરિત્રની પ્રધાનતાના સંદર્ભે હોય, પછી ગતિ
સંદર્ભે હોય અને ભાવ પરિસ્થિતિના આલેખન સંદર્ભે જ્યારે વાત કરવાની થાય ત્યારે આ બંને સ્વરૂપો જે છે એ એકબીજાથી જુદા પડે છે. એટલે આ રીતે આપણે ટૂંકી વાર્તા અને લઘુ નવલના સ્વરૂપ વિશે વાત જે છે એ અહીં કરી અને હવે પછી આપણે ટૂંકી વાર્તા અથવા તો નવલિકા ના પેપરમાં આપણે એના પછીના નવા મુદ્દાની વાત કરીશું. અસ્તુ.